राज्य में पाछला 24 कलाक में 780 कोरोना पॉजिटिव केस सामे आव्या, चार ना अवसान थया छे। कोरोना थी कुल मृत्यु आंक 4306 पर पहुंच्यो, जारे के 916 दर्दियों कोरोना ने मात आपी छे। राज्य में अत्यार सुधी में कुल 2,30,893 दर्दियों आ जंग जीत्यो छे। राज्य में रिकवरी रेट 94.23% पर पहुंच्यो छे। राज्यना मोटा शहरों में रात्रि कर्फ्यू शुरू थई गयो छे। बिनजरूरी बहार निकळनार सामे पोलीस कार्यवाही करशे। गुजरात में 31st की उजवणी पर प्रतिबंध मूकी देवायो छे, जेने अनुलक्षीने पोलीस विभागे तमाम मोटा शहरों में चुस्त बंदोबस्त खड़क्यो छे। अमदावाद, सूरत, गांधीनगर, वडोदरा और नवसारी जेवा शहरों में पोलीसे चेकिंग अभियान शुरू कर्युं छे। गुजरात ने मेडिकल क्षेत्र आज सौथी मोटी भेट मळी। वडाप्रधान मोदीए राजकोट एम्सनु वर्चुअल खातमुहूर्त कर्युं छे। आ प्रसंगे संबोधता वडाप्रधाने कह्युं हतुं के एम्स थी सौराष्ट्रना अंतरियाळ विस्तारना लोकोने राजकोटमां हाईटेक साधनो जाणीता तबीबोनी मददथी सारवार उपलब्ध बनावाशे। आ प्रसंगे पीएम मोदीए कह्युं हतुं के भारतवासीओने कोरोनानी रसी टूंक समयमां ज मळी जवानी छे। નર્મદામાં ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવિષ્ટ ગામડાઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર. નમૂના નંબર 7ના બીજા હકમાં નોંધ દાખલ કરવાની સૂચના રદ કરાઈ છે. હવેથી ગામના નમૂના નંબર 7માં બીજા હકની નવી નોંધ નહીં કરાય અને જે ગામોમાં આવી નોંધ થયેલી છે તેને પણ રદ કરી દેવાશે. ગોંડલ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં માથાકૂટ થતાં ખુરશીઓ ઉલાળી હતી. ગોંડલ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં ઝઘડો થતા વીડિયો સામે આવ્યો છે. માર્કેટયાર્ડમાં ખેડૂત, ગ્રેડર અને યાર્ડના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યાર્ડના કર્મચારીઓ અને ગ્રેડર વચ્ચે ઝપાઝપી થઈ હતી. સુરત જિલ્લામાં સીસીઆઈ કેન્દ્ર ખોલવાની માંગ પ્રબળ બનાવાઈ છે. ભારત કપાસ નિગમે સીએમ રૂપાણીને આ મુદ્દે પત્ર પાઠવ્યો છે, જેમાં રજૂઆત કરાઈ છે કે સહકારી મંડળીઓ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે કપાસની ખરીદી કરે છે, જેના કારણે સભાસદોને નુકસાન વેઠવાનો વારો આવે છે. મહેસાણાના ઊંઝા રોડ પર આવેલા મોટી દાઉ ગામના ખેડૂતોની રેલવે કોરિડોરમાં સંપાદિત કરાયેલી જમીનનું યોગ્ય વળતર નહીં મળતા આંદોલનની ચીમકી. ગામના 50 જેટલા ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ છે, પરંતુ સંપાદિત જમીનનો જંત્રીનો દર સાવ ઓછો, એટલે કે રૂપિયા 98 થી લઈને રૂપિયા 385 પ્રતિ ચોરસ મીટરનો જ મળી રહ્યો છે. વિપુલ ચૌધરીને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. હવે વિપુલ ચૌધરી ખેરાલુની જોડિયા દૂધ ઉત્પાદક મંડળીની ચૂંટણી લડી શકશે. મહત્વપૂર્ણ છે કે અગાઉ ગુજરાત હાઈકોર્ટે ક વિભાગના ઉમેદવારી પત્ર પર સ્ટે ફરમાવ્યું હતું. ખેરાલુની જોડિયા દૂધ ઉત્પાદક મંડળીના ઉમેદવારી ફોર્મમાં વિપુલ ચૌધરીને ક વિભાગમાં મૂકવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કેસમાં મુખ્ય આરોપી અમિત કટારા અંતે પોલીસ હાથે પકડાઈ ગયું છે. દાહોદ એલસીબીએ ચિત્રોડિયા પાસેથી અમિત કટારાને પકડી પાડ્યો છે. પૂર્વ સાંસદ બાબુ કટારાનો પુત્ર અને ઝાલોદના એમએલએ ભાવેશ કટારાના ભાઈ અમિતની ધરપકડ કરાઈ છે.